जामनगर जिला जामजेतपुर विधानसभा विस्तार खराब रोड रस्ता मुद्दे धारासभ्य द्वारा जन आक्रोश रेली नु आयोजन करवामां आव्युं। जामनगर जिल्लाना जामजोधपुर विधानसभा विस्तारमां खराब रोड रस्ता मुद्दे एमएलए द्वारा जन आक्रोश रेलीनुं आयोजन करवामां आव्युं छे। जामजोधपुर विधानसभाना धारासभ्य हेमंत खवा तेमज आसपासना ग्राम्य विस्तारना लोको द्वारा जन आक्रोश रेलीनुं प्रांत कचेरी लालपुर सुधी आयोजन करवामां आव्युं हतुं, ज्यां प्रांत अधिकारीने आवेदन पत्र आपवामां आव्युं हतुं। त्यारबाद लालपुर प्रांत कचेरीने તારાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે પોલીસે ધારાસભ્ય સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ સ્થાનિકોની અટકાયત કરી હતી। આ તકે ગ્રાન્ટ ફાળવણીમાં વિપક્ષના ધારાસભ્ય સાથે ભેદભાવનો આક્ષેપ હેમંત ખવાએ કર્યો હતો। લાલપુર જામજોધપુર વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા બાબતે વિધાનસભાના ધારાસભ્ય હેમંત ખાવા દ્વારા છેલ્લા 2 વર્ષથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી। આ મુદ્દે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રશ્નના હલની ખાતરી પણ આપવામાં આવી હતી, જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, એક પણ નવો રસ્તો મંજૂર કરવામાં આવ્યો નથી। આ વિસ્તારમાં 44થી પણ વધારે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોય, આ મામલે સરકારને જગાડવા માટે ધારાસભ્યએ સ્થાનિકોને સાથે રાખી જન આક્રોશ રેલી યોજી હતી। આ રેલીમાં ધારાસભ્ય સહિતનાઓએ સૂત્રોચ્ચાર કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। રેલીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના આગેવાનો સહિતના લોકો જોડાયા હતા, તેમજ સરકારી કચેરીને તારાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જો કે પોલીસે ધારાસભ્ય સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયત કરી હતી। તે દરમિયાન થોડી વાર માટે મામલો ગરમાયો હતો। વધુમાં જણાવ્યું કે આ મામલે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી, તેમજ 40 જેટલા આગેવાનોને સાથે રાખીને પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ 1.5 મહિના જેવો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ દિશામાં કોઈ પણ પોઝિટિવ અભિગમ અપનાવીને આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી। 76 જેટલા ધારાસભ્યોને 5-5 કરોડ રૂપિયાના નવા રોડના જોબ નંબર આપવામાં આવ્યા છે, પણ એમાં જામજોધપુર લાલપુર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો નથી। ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર વિરોધ પક્ષના ધારાસભ્ય સાથે ઓરમાયું વર્તન કરી રહી હોય તેવું લાગે છે। હર્ષલ ખંડેડિયા, જેડેસ ટીવી, જામનગર। બીજા કોઈ ના બોલતા ભાઈ, જરા શાંતિ રાખજો। છેલ્લા 3-1 મિનિટ, છેલ્લા 3-4 વર્ષોથી આ જામજોધપુર લાલપુર વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે। આમ તો છેલ્લા 12 વર્ષથી આ 3 રસ્તાઓ નવા બનાવવામાં નથી આવ્યા, છેલ્લા 10 વર્ષથી 8 રસ્તાઓ રિપેર કરવામાં કે નવા બનાવવામાં નથી આવ્યા, 9 વર્ષનો સમયગાળો વીતી ગયો હોય એવા 7 રસ્તાઓ છે, 8 વર્ષથી રિકાર્પેટ ના થયા હોય એવા 12 રસ્તાઓ છે, અને છેલ્લા 7 વર્ષથી રિકાર્પેટ ના થયા હોય એવા 10 જેટલા રસ્તાઓ છે। એટલે કુલ મળીને 44થી પણ વધારે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાથી આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક સભા અને જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલ છે। જન આક્રોશ રેલી બાદ પ્રાંત કચેરીને તાળાબંધી કરી અને આ બેરી મૂંગી સરકારને જગાડવાનો એક પ્રયત્ન છે કે વહેલામાં વહેલી તકે જામજોધપુર લાલપુરના રસ્તાઓ નવા બનાવવામાં આવે। છેલ્લા 25થી પણ વધારે નવા બ્રિજ બનાવવાની દરખાસ્તો સરકાર લેવલે ઘણા વર્ષોથી પેન્ડિંગ પડેલી છે। છેલ્લા 2-3 વર્ષમાં વરસાદની સિઝનમાં તણાઈ જવાથી 3-4 જેટલા અપમૃત્યુના બનાવો બન્યા છે। તો આ બેરી મૂંગી સરકારને જગાડવા માટે અને જામજોધપુર લાલપુરના લોકોનો અવાજ આ મૂંગી બેરી સરકાર પાસે પહોંચાડવા માટે આ જન રેલીનું આયોજન કરવામાં આવેલ છે। બે વખત ધારાસભ્ય તરીકે મેં વ્યક્તિગત રૂબરૂ મળીને ત્યારબાદ 40 જેટલા આગેવાનોને સાથે રાખી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા છતાં પણ 1.5 મહિના જેવો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી આ દિશામાં કંઈ પણ પોઝિટિવ અભિગમ અપનાવી અને આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવેલ નથી। હું એવું તો નહીં કહી શકું, પણ 70 જેટલા ધારાસભ્યોને 5-5 કરોડ રૂપિયાના નવા રોડના જોબ નંબરો આપવામાં આવ્યા છે, એમાં જામજોધપુર લાલપુર વિસ્તારનો સમાવેશ કરવામાં નથી આવ્યો, તો ક્યાંક ને ક્યાંક સરકાર છે એ વિરોધ પક્ષના ધારાસભ્યો સામે ઓરમાયું વર્તન કરે છે એવું પણ આ તકે કહેવું કે